સાફ સુથરા ચકાચક રોડ. બીજી તરફ ગંદકીના ઢગ. આ અમદાવાદ છે, અહીં તમને બધું જોવા મળશે. અને આ જુઓ સ્વચ્છ શહેર અમદાવાદ શહેરનું લખાણ પણ તમને દેખાશે. પણ આવું લખવાથી કે લખીને શહેર સ્વચ્છ નથી થઈ જતું, એના માટે દરેક શહેરીજન અને સફાઈ વિભાગની પણ એટલી જ જવાબદારી છે. દંડની કાર્યવાહીથી લોકોમાં આ વાતનો ડર જરૂરથી રહેશે. શહેરની સ્વચ્છતા રહેશે તો રોગચાળો પણ નહીં ફેલાય અને શહેર રેન્કિંગમાં પણ નંબર વન થશે. પ્રયાસ સારો છે, પરંતુ આ દંડની જોગવાઈ માટેના માપદંડ કેવા રહેશે એ જોવું પણ મહત્વનું છે. ભાઈપુરા વોર્ડ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરની બહાર જ બધી સફાઈ ઝુંબેશનો કચરો થઈ જતો જોવા મળે છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને આ બધા જે સૂત્રો છે, સૂત્રો કાગળ ઉપર જ દેખાઈ રહ્યા છે. આ ઓફિસ છે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરની. સ્વચ્છતા ત્યાં સંસ્કાર અને સંસ્કાર ત્યાં સમૃદ્ધિ. પરંતુ સમૃદ્ધિ કઈ હદે છે એ તમે જોઈ શકો છો કે અહીંયા જે કચરો આવે છે શહેરભરનો કે આ વિસ્તારનો, જે પણ કચરો આવે છે કચરાને અહીંયા સેગ્રીગેટ કરવામાં આવે છે. આપ જુઓ તો આગળ લાઈન બંધ તમને આ જ દ્રશ્યો જોવા મળશે. અને આ લોકો જે છે અહીંયા જે કચરા પેટી છે અહીંયા પણ કચરો જમા થઈ રહ્યો છે. જે માજી છે આપને એમને પણ આપ જોઈ શકશો. કારણ કે જે ગંદકી છે, ગંદકી કઈ હદે છે. સ્વચ્છતાની વાત આપણે કરીએ છીએ, સ્વચ્છતાના જે માપદંડો છે, માપદંડો કઈ રીતે નક્કી કરવામાં આવશે અને જે રીતે દંડનીય કાર્યવાહીની જે વાત છે, ત્યારે શું કોર્પોરેશન પોતાના જ જે અધિકારીઓ છે કે પોતાના જ વોર્ડના જે કર્મચારીઓ અધિકારીઓ છે એમની સામે કાર્યવાહી કરશે કે કેમ. શહેરના કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં રસ્તા પર કે સોસાયટીની બહાર જ કચરો જોવા મળે. લોકો માને છે કે કચરો નાખવો એ સારું નથી, પણ સવાલ એ છે કે નાગરિકોની બેદરકારી સામે, ક્યાંક પાલિકાની કામગીરી સામે પણ સવાલ તો છે જ. ઓફિસ અમારી જસ્ટ સામે છે, 500 મીટરના અંતરે બે બે ઓફિસ છે. અને આસિસ્ટન્ટ જુનિયર જે કમિશનર તરીકે અત્યારે વોર્ડની અંદર મૂકવામાં આવેલા છે એ પણ એક પણ વખત અહીંયા જોવા માટે નથી આવેલા. એમને રજૂઆતો કરેલી છે, SMS કરેલા છે, પણ જોવા માટે અત્યાર સુધી આવેલા નથી. ઇધર ઇતના કચરા હે સામને સબ ડાલ કે જાતે, ઉપર સે સબ કચરા યહાં દુકાન હે અપના મોહલ્લા સબ યહીં પે હી આતા હે. ઓર સુબહ મેં તો કે લોગ જાતે હુએ કચરા, ઓર સુબહ મેં ગાડી આતી હે તો ગાડી વાલે તો લેકે જાતે, ફિર વાપસ દેખે દુપહર મેં વાપસ કચરા. શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી સૌ કોઈની છે, એટલે જ આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત પોતાના જ કાર્યાલય અને વોર્ડથી કરે તો એક દાખલો બેસે. અને રહી વાત નાગરિકોની, તો આપણે સૌ પણ જવાબદારી સમજીશું તો શહેરને સ્વચ્છતામાં નંબર વન થતા કોઈ રોકી નહીં શકે. સચિન પાટીલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.